નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે તમે જોડાઈ રહ્યા છો અને બહુ સારી વાત છે. મારો વોઇસ આવે છે તમને? પહેલાં મને જરાક ક્લિયર કરી દેજો. હા, વોઇસ આવે છે. ઓકે, બહુ સરસ. ચાલો, આજે કેટલામું ચેપ્ટર છે? બીજું કે ત્રીજું? ત્રીજું છે. ઓકે ઓકે, તો બાય મિસ્ટેક થઈ છે. હું એક જ મિનિટ. ઓકે, ત્રીજું ચેપ્ટર હું ખોલી દઉં છું. યસ, પીપીટીમાં આમ તેમ થયેલું મને દેખાયું છે. ઓકે સરસ, ચાલો. ઓકે, બાય મિસ્ટેક જરાક થઈ ગઈ છે, બાકી બધું રેડી છે. શિલ્પ સ્થાપત્ય અને એનો જ વારસો છે ને? ઓકે, એટલે આ ત્રણ કદો એટલે થઈ જશે ને? યસ. ઓકે સારું, ચાલો. હવે થઈ ગયું. ઓકે ચાલો, હવે રેડી આવશે. બરોબર છે. પ્રાચીન ભારતનો શિલ્પ સ્થાપત્યનો વારસો. થઈ ગયું. ઓકે, સુદર્શન ચક્રની રિવિઝન બેચમાં અપસરવાનું વિજ્ઞાન. ઓકે ચાલો, દરેક ચેપ્ટર આખું લેવાનું નથી, આ ધ્યાન રાખજો. કોઈ ચેપ્ટર આખું નથી લેવાનું. બધા ચેપ્ટરના અગત્યના ટોપિકને હું લેવાનો છું, એટલે ખાસ ધ્યાન રાખે. બરાબર છે. જે આઈએમપી પ્રશ્ન છે એને આપણે લેવાના છીએ બને ત્યાં સુધી. એટલે કોઈ ચેપ્ટર અધૂરું રાખશું તો એ અધૂરું નથી. પણ એ રીતે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરીને, પૂરા ખૂબ જ મહેનત કરીને, પૂરા આત્મવિશ્વાસ સાથે યુથ વિદ્યાકુલ દ્વારા જે ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ. ખોટી વાતોમાં આવીશ નહીં, ખોટી કોમેન્ટ કરીશ નહીં, અને હું મારા ગુરુજી અને માતા પિતાનો આદર કરીશ. એવી દરેક પ્રવૃત્તિનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્યને મેળવવા માટે બાધારૂપ થતી હોય છે. ઓકે, જે વિડીયો નથી એ મિલન સરને જાણ કરો હેલ્પલાઇન નંબર ઉપર કે આ વિડીયો એની અંદર નથી, એટલે એ બધું સંભાળશે. તમે મને કહેશો તો એનું સોલ્યુશન તાત્કાલિક નહીં આવશે. એટલે ફોન નંબર આપણો 9924454500, એમના ઉપર સંપર્ક કરશો, અથવા તો મિલન સરનો નંબર ગ્રુપમાં હોય તો એ સંપર્ક કરશો તો એની માહિતી તમને મળી જશે. ઓકે, શિલ્પ કોને કહેવાય છે તે એની વાત કરીએ છીએ. તો બે ત્રણ ગુણના પ્રશ્નની અંદર આપણને પૂછાયા કરતું હોય છે, એટલે બરાબર ધ્યાન રાખજો. પહેલાં તો પરીક્ષામાં એમ પૂછે કે એની વ્યાખ્યા આપો, અથવા તો આ શિલ્પ કે શિલ્પકલા જે છે એનો શબ્દ સમજાવો. તો વ્યાખ્યાનું કે શબ્દ સમજાવવાનું બંને. શિલ્પી એટલે જે વ્યક્તિ શિલ્પ મૂર્તિઓ કરે છે, તે પોતાના કૌશલ્ય અને આવડત, એનામાં રહેલી કૌશલ્ય કે આવડતને છીણી અને હથોડીની મદદ વડે વિવિધ પ્રકારના મનના ભાવો પથ્થરો કે લાકડું કે ધાતુની અંદર કંડારે છે. પથ્થરમાં, લાકડાની અંદર કે ધાતુની અંદર કંડારે ત્યારે તેને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. વિડીયો પણ તમે સ્ટુડિયાનો જોઈ લીધો, એ પણ આવી ગયો છે, એટલે બહુ સારું. ચાલો, હા. અને હા, સેન્ડવિચ પણ હું તો ખાય જ કર્યો. છેલ્લે ઘટી એમ હતી તો હું તો ખાય જ કર્યો. ભલે જેને ઘટે ઘટે. બરાબર છે. હા ચાલો, હવે આપણે ધ્યાન. સ્થાપત્ય કોને કહેવાય? તો એ પણ તમને બે ગુણની અંદર અથવા તો એક ગુણના ઓબ્જેક્ટિવમાં પૂછાય. સ્થાપત્ય, તો સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. અને સંસ્કૃત ભાષાની અંદર સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ પ્રયોજાય છે, આ યાદ રાખજો.
સંસ્કૃતમાં સ્થાપત્ય માટે કયો શબ્દ પ્રયોજાય છે? વાસ્તુ શબ્દ પ્રયોજાય છે, ખૂબ પ્રચલિત છે. અને આ અર્થમાં, વાસ્તુના અર્થમાં મકાનો, નગરો, કુમાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય તરીકે ઓળખાય છે. અને સ્થાપત્ય કરનાર વ્યક્તિ જે કારીગર છે એને કહેવામાં આવે છે સ્થપતિ. બરાબર છે? અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. સ્થપતિ જે કામ કરનાર કારીગર છે એનું કૌશલ્ય પ્રયોજાય છે એવું આપણે ગણાવી શકીએ મકાનો બાંધવામાં આવે છે તે. પછી આપણને આપવામાં આવ્યું છે પ્રાચીન ભારતનું નગર આયોજન. આ ધ્યાન રાખજો, જૂના જમાનામાં ભારતના નગરના કેવું આયોજન કરવામાં આવતું હતું તે. પ્રાચીન ભારતના સમયથી નગર આયોજનમાં નિપુણતા, નિપુણતાનો મિનિંગ થાય ખૂબ જ કુશળતા ધરાવતા હતા. પુરાતત્વીય ઉત્ખનન કરતા ઘણા એવા નગરો મળી આવ્યા છે. અને નગરોના મુખ્ય ભાગ કેટલા છે? ત્રણ. આ બે ગુણની અંદર આપણને પૂછાય છે. પહેલું છે શાસક અધિકારીનો ગઢ, જેને કહેવામાં આવે છે સિટડલ. ઓબ્જેક્ટિવમાં એક માર્ક્સમાં પૂછાય વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિટડલ, તો શાસક અધિકારીનો ગઢ, કે જે રાજા હોય કે જે શાસન કરે છે એ અધિકારીનો ગઢ. બીજું છે અન્ય અધિકારીનો ઉપલું નગર, અન્ય બીજા રાજાની સાથે કામ કરતા અધિકારીઓ છે એનો ઉપલું નગર તરીકે ઓળખાય. અને મારી તમારી જેવા જે સામાન્ય પ્રજાજનો છે એ પ્રજાજનોનું આવાસ એટલે નીચલું મકાન, સામાન્ય નગરોનું નીચલું મકાન જોવા મળે છે. બરાબર છે? અને શાસક અધિકારીઓનો ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે અને ઉપરથી ચારે બાજુએથી રક્ષણાત્મક દિવાલોને સુરક્ષિત કરી છે. અહીંયાથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. એટલે આ જે ઉપલા નગર છે એમાં 2 થી 5 મકાનવાળા, 2 થી 5 ઓરડાવાળા મકાનો મળે ઉપલા નગરમાંથી. સામાન્ય નીચલા લોકોનો જે સામાન્ય નગરજનોનું વર્ગ છે એમાંથી નહીં. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથેથી ઘડેલી ઈંટોના બનાવાયેલા હતા. અને આવું પ્રાચીન ભારતનું સરસ મજાનું નગર રચના છે એ તમારી સામે આવી ગઈ છે. સિંધુખીણની સંસ્કૃતિ છે, આ માત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? સિંધુખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્ય ક્ષેત્રે તે સમયની બધી સંસ્કૃતિ કરતાં સુંદર, વ્યવસ્થિત એવા કેટલાક નગરો વિકસાવ્યા અને જેમાં હડપ્પા અને મોહેજોદડો નામના નગરો વધારે હતા. બરાબર છે? એ મુખ્ય ગણવામાં આવતા હતા. હવે આપણને આપ્યું છે મેલ્લું છે મોહેજો દડો. ધ્યાન રાખજો આ ક્યાંથી કઈ રીતના મળ્યું છે તે, મોહેજો દડો કઈ રીતના પ્રાપ્ત થયું છે તે છે. એટલે હેતુલક્ષી સવાલોમાં આપણને પૂછતા હોય છે. તો સૌથી પહેલું છે મોહેજો દડો ઈસવીસન 1922ના સમયમાં. આ નગર તો વર્ષો પહેલાં બન્યું હશે પણ જે પર્યાપ્ત થયું છે એની વાત આપણને આપવામાં આવી છે. માર્શલ સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે બે અંગ્રેજ અધિકારી છે. બરાબર છે? હા, ત્રણ ગુણના બે પ્રશ્ન છે એટલે બે ગુણના હું કહેતો જાઉં છું. એમની માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી નામના વ્યક્તિએ અને બીજા છે ભારતના દયારામ સહાની. બરાબર છે? એ બે વસ્તુ છે, બે વ્યક્તિઓના નામની ભારતીય પુરાતત્વ વિદ્યાર્થીએ છે એની વાત કરી છે. ખોદકામ દરમિયાન વિશાળ નગરો મળી આવ્યા છે. રેડી? એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે બે જગ્યા ઉપરથી મળે. અને હાલમાં તો આખું જે મોહેજોદડો નગર છે એ પાકિસ્તાનની અંદર આવેલું છે એટલે આપણને ખ્યાલ ન હોય. બરાબર છે? જો આ જરા ગોળ ગોળ ફરી રહ્યું છે તે. બરાબર, તમે ગોળને ફરતા પડી જશો. હવે નગર રચના, કોની નગર રચના? તો વાત કરે છે મોહેજોદડો, મોહેજોદડોની નગર રચના બે ગુણની અંદર આપણને પૂછાય તો કેવા પ્રકારની છે તે. મોહેજોદડો નગર રચના છે એની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. અને મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લિન્થ એટલે કે પીઠિકા ઉપર બાંધવામાં આવતા હતા. એટલે અહીંયા જે આખી આ નગર રચના થઈ છે, આ નગર રચના બરાબર છે, જો આ એમાં ઊંચી પીઠિકા ઉપર, ઊંચાઈ ઉપર મકાનો બાંધી અને તૈયાર કરવામાં આવતા હતા એટલે એ સરસ મજાની વાત આપણને આપી છે. એટલે આ મોહેજો દડોની નગર રચનાની વાત અહીંયા આપણને આપી છે.
હા, પાકિસ્તાનની અંદર હાલમાં પણ મોહેજો દડોના અવશેષો છે. શ્રીમંત એટલે ધનિક વ્યક્તિના મકાનો બે માળવાળા હતા અને એમાં 5 કે 7 ઓરડા હતા. ધ્યાન રાખજો, શ્રીમંત લોકોના મકાનો બે માળવાળા, 5 કે 7 ઓરડાવાળા. સામાન્ય વર્ગના લોકોના મકાનો એક માળવાળા અને 2 કે 3 ઓરડાવાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી અને મકાનની દરવાજા જાહેર રસ્તાને બદલે અંદરની ગલીઓની અંદર પડતા હતા. જેમ આપણે એક મુખ્ય શેરી હોય, બરાબર છે, એમ બાજુ બાજુ એટલે આ મુખ્ય શેરીઓ હોય છે, બરાબર છે, એના મકાનો હોય છે. આ રીતે તો એકનો દરવાજો અહીંયા હોય, એક રૂમ સામ સામે હોય ને, સોસાયટીમાં રહેતા હોય તો આમ તો અંદરની ગલીઓમાં પડ્યા. મેઇન શેરીમાં ક્યાંય મકાનોના ઓરડા પડતા નહોતા. અહીંયા દરેક મકાનમાં કોઠાર વસ્તુ ભરવાનું હતું, બરાબર છે. યસ, હા, આઈએમપી પર્સનલ લખો તો પણ ચાલશે, ચિંતા ન કરો. કોઠાર છે, એની અંદર વસ્તુ ભરવાનું, રસોડું છે, સ્નાનાગૃહ છે વગેરે મળી આવે. આ બધાના પાછા સ્નાનઘરના હમણાં પ્રશ્ન આવશે. અને હવા ઉજાસ માટે બારી બારણા છે એની વ્યવસ્થા પણ હતી. એટલે આ છે મોહેન્જો 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 દાડોળે, મોહેન્જો 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 દાડો, હાય હાય મોહેન્જો દાડો રે. એટલે એ આપણને આપ્યું છે. અને હવે મોહેન્જો દડોના રસ્તાઓ, બરોબર છે, એના પણ ગુણ છે બે. રસ્તા ખૂબ છે સસ્તા. આ નગરનું મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ એ રસ્તાઓ છે. અહીંયા પીળા કલરથી લખેલું છે, ધ્યાન રાખજો, એમસીક્યુમાં પૂછાય છે. મોટા ભાગેના રસ્તા 9.75 મીટર પહોળાઈ ધરાવતા હતા અને નાના મોટા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આ ધ્યાન રાખજો, બધા છે એકબીજાને કાટખૂણે. એટલે એક રસ્તો આમ સીધો જતો હોય, એ આ બીજો વાંકો છે એની સાથે આમ થતો આમ જતો હોય, વળી પાછા આ રસ્તો આમ આમતો હોય, વળી પાછા આ રસ્તો આમ જતો આમ જતો હોય, આમ જતો હોય, આમ જતો હોય, આમ જતો હોય. આ તમે જુઓ, એકબીજાને કાટખૂણે મળે છે, બરાબર. એટલે અહીંયા એકથી વધારે વાહન ચાલી શકે એટલા પહોળા હતા. રસ્તાની બંને બાજુએ રાત્રિ પ્રકાશના થાંભલા હોવાનું અનુમાન છે અને નગરના સીધા અને પહોળા રાજમાર્ગો હતા. રાજમાર્ગ એટલે મુખ્ય રસ્તાઓ. હવે એ વખતે પણ વાહનો હતા ને, બળદગાડું હતું, બરાબર છે, રથ હતા, ઘોડાગાડીઓ હતી, હાથીગાડી પણ હશે તો ઊંટગાડી પણ હતી. આ બધા વાહનો છે, બરાબર છે. યસ, એટલે હવે ધ્યાન રાખજો, સીધા ક્યાંય વળાંક ના લેતા. અને પ્રાચીન સમયની વિશિષ્ટતા હતી કે એના બે મુખ્ય રાજમાર્ગ હતા. આ ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. મોહેન્જો દડોના મુખ્ય બે રાજમાર્ગ, એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. એટલે આ 2 માર્ક્સની અંદર પૂછી શકાય તે. ઓકે, 4600 સાલ પુરાના અત્યાધુનિક શહેર જેને કહેવામાં આવે છે મોહેન્જો 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 દારો, હાય હાય મોહેન્જો દારો, હાય હાય મોહેન્જો દારો. ચાલો, બરાબર, એટલે કોઈ વાંધો ના આવે. ગટર યોજના એની કેવી હતી એની વાત કરે છે. ગટર યોજના પણ પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય કે મોહેન્જો દડોની ગટર યોજના. આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગટર યોજના છે. આવી ગટર યોજના સમકાલીન એટલે હાલના સમયની અંદર સભ્યતાવાળા ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં, આ ધ્યાન રાખજો, ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નથી. નગરમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. આ અંદરથી છે, અહીંયાના નગરની અંદરથી, રહેઠાણ વિસ્તારથી અંદરથી બધું પાણી જઈ શકે તેમ. દરેક મકાનમાં એક ખાળ કૂવો હતો. ખાળકૂવો એટલે ગામડામાં ખાસ હોય, જ્યારે ગટર વ્યવસ્થા નહોતી ત્યારે જમીનની અંદર ઊંડો ખાડો કરવામાં આવે અને જેમાં બધું ગંદુ પાણી નાખી દેવામાં આવે, જે જમીનમાં શોષાઈ જતું હતું. આવી સુવ્યવસ્થિત ગટર યોજના પરથી લાગે છે કે એ વખતે સુધરાય એટલે કે સફાઈની જે કાર્યક્ષમતા વ્યવસ્થા હતી તેથી કહી શકાય કે તે સ્વચ્છતા અને આરોગ્યતાના ઊંચા ખ્યાલ ધરાવતા હતા. કોણ? મોહેજો રડોના લોકો. અને આ છે સ્નાનાગૃહ. યસ, અહીંયા આપણને આપવામાં આવ્યો છે. એટલે આ આખો સ્નાનાગૃહ છે. હવે જુઓ, સ્નાનકુંડની વાત કરી છે, ચારે બાજુથી પાણી ભરાઈ જતો હોય છે એની વાત કરી છે. જાહેર સ્નાનાગૃહ
હા, સ્વિમિંગ પુલ જેને કહી શકાય, આપણી ભાષામાં સ્વિમિંગ પુલ કહેવાય છે. અહીંથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું છે. સ્નાનકુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેનું અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. ગરમ પાણીની પણ વ્યવસ્થા હશે અને વસ્ત્રો બદલવા માટે નાની નાની ઓરડીઓ મળી છે. ધાર્મિક પ્રસંગે અહીંના લોકો સ્નાનાગરનો ઉપયોગ કરતા હતા. બરાબર છે? તો અહીંયા ધાર્મિક પ્રસંગો એક સાથે ઘણા બધા વ્યક્તિઓને જવાનું હોય તો ઝડપથી નહીં શકે એ માટેની પણ આ વ્યવસ્થા હતી એવું કહેવામાં આવી રહ્યું છે. પછી આપણને આવ્યું જાહેર મકાન. ધ્યાન રાખજો, મોહેજો દડોના જાહેર મકાનની વાત કરે છે. તો મોહેજો દડોના જાહેર ઉપયોગમાં આવે તેવા બે મકાનો મળ્યા છે. તેનો ઉપયોગ સભાખંડ તરીકે કે મનોરંજન ખંડ, કોઈ સભા વહીવટીય કાર્યની હોય, કોઈ મનોરંજનનો કાર્યક્રમ હોય તો બધા ત્યાં ભેગા થતા હોય છે તેમ, અને વહીવટીય ખંડને રાજ્યના કોઠાર ખંડ તરીકે. કોઠાર હોય ને આ બધી વસ્તુઓને સંગ્રહ કરવાની કે ભરવાની વાત કરવામાં આવી છે અને એની અંદર કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? આ ધ્યાન રાખવાનું છે તમારે. એટલે કોઠાર તરીકે આપવામાં આવે છે. મકાનોની એક હરોળ મળી છે અને જે સૈનિકો માટેની બેરેક, જ્યાં સૈનિકો રહે છે એ જગ્યાને બેરેક તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૈનિકો માટેની બેરેક હોય એવું કહેવાય છે, આ જાહેર મકાન કહેવાય. અને આ નાના નાના ઓરડાઓ જે મળ્યા છે એમાં સૈનિકો માટેનું બેરેક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે કટપ્પા, સોરી હડપ્પા. આ જરા ધ્યાન રાખજો. હા, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ. વડપણનો મિનિંગ થાય આગેવાની નીચે. ઈસવીસન 1921માં દયારામ સહાનીએ પંજાબ રાજ્યમાં હાલમાં આવેલું મોન્ટેગોમરી જિલ્લામાં એક હડપ્પા નામના સગ્યા પાસેથી મોટી ભારતીય પ્રાચીન સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. અને એવા અવશેષો બીજા કઈ જગ્યાથી મળ્યા તો હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના આલમગીરપુર ગામની અંદર, રાજસ્થાનમાં કાલીબંગાન, ગુજરાતમાં ધોળકા તાલુકાનું લોથલ આપેલું, કચ્છની અંદર બે જગ્યા દેશાળપુર ને શિકારપુર, ત્રીજું ધોળાવીરા ખાતે, ચોથું સૌરાષ્ટ્રમાં લીંબડી પાસેના રંગપુર અને ગોંડલ પાસે શ્રીનાથગઢ રૂજડી, મોરબીની અંદર કુંતાસી ગામ અને સોમનાથ સ્થળોએ સિંધુકેણની સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. એટલે આ બધું હડપ્પા તરીકે ઓળખાય છે. બરાબર છે? હા, લોથલ પણ આવશે, એ ગુજરાતમાંથી બધી મળે છે એની વાત કરે છે. એટલે આવી સરસ મજાની સભ્યતાના નગરો આપણને પર્યાપ્ત થયા હતા. અને સપ્ત સિંધુ નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે. આ ધ્યાન રાખજો, સપ્ત સિંધુ નદીઓ. બરાબર છે? શ્રીનાથગઢ તો રોજ ક્યાં ભાઈ એક જ નામથી ઓળખાતા ઘણા બધા ડબલ શહેરો, ગ્રામ્ય વિસ્તારો અહીંયા હોય છે. ઓકે, કોઈ આવ્યું છે સર આઈ એમ લેટ, કશો વાંધો નહીં, આવી ગયા એ મહત્વનું છે. ઘણા લેટ આવે તો એમ હવે શું જાય એમ કરીને ન જોડાય. આ પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અને સર્વપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો, એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળ પાસેથી પર્યાપ્ત થયા હતા અને તેથી તેને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળેથી પાષાણના એટલે પથ્થરના, તાંબાના, મદીના ઓજારો, ચીજ વસ્તુઓ વગેરે મળ્યા છે તેથી તેને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય. કારણ કે પથ્થર અને તાંબુ બે ધાતુઓનો ઉપયોગ કરીને વસ્તુ બનાવીને વાપરતા વાસણો એટલે એને તામ્ર પાષાણ યુગ કહેવામાં આવે છે. હડપ્પીય સમયનું નગર આયોજન સુવ્યવસ્થિત હતું અને તેમાં મોટા વસ્તુ ભરવાના કોઠારો હતા. ચારે બાજુએ કિલ્લેબંધ કરવામાં આવી હતી અને તેઓ અલંકાર એટલે ઘરેણા પહેરવાના પણ શોખીન હશે એવું લાગે છે. ધારણ કરવા એટલે પહેરવાના તેવા અવશેષો પણ મળી આવ્યા છે. હવે આવે છે વ્હાઈટ બ્રધર્સ, જેને કહેવાય ધોળા વીરા, જે આપણે ત્યાં છે ભુજન પાસેથી, એટલે તે જોઈએ. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર આવેલા ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટ વિસ્તારની અંદર ધોળાવીરા છે એ મળી આવ્યું. પણ એ ધોળાવીરા પ્રોપર ગામ છે ને મિત્રો, એના નજીકથી 2 કિલોમીટર દૂર મળ્યું છે.
એટલે એને નામ જ ધોળાવીરા આપ્યું છે, મોટું નગર, વ્યવસ્થિત પ્રાચીન નગર મળ્યું છે. ગુજરાત રાજ્યમાં પુરાતત્વ વિભાગે આ ટીંબા ગામ છે ત્યાંનું સર્વેક્ષણ કર્યું અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એ ભારતની પુરાતન વસ્તુઓને સાચવતી એક સરસ મજાની એ સંસ્થા છે અને જેના સ્થાનની અંદર આ બધું સેવાય છે. ઓકે, કોઈ સૂતું હોય તો જાગી જાય ને એ જેમ. હા, એક્ઝામમાં ક્વેશ્ચન હતો, બહુ સરસ. અને ઈસવીસન 900ની અંદર, સોરી 1990ના સમયમાં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠે અહીંયા વિશેષ ઉત્ખનન થયું અને ધોળાવીરાના કિલ્લાઓ, મહેલો એમ જ એના નગરોની મુખ્ય દિવાલો છે એ દિવાલો સફેદ રંગથી રંગવામાં આવી હતી એવું મળી આવ્યું છે. અને નગરની ચારે બાજુએ કિલ્લેબંધીથી મજબૂત દિવાલ તૈયાર કરવામાં આવી હતી અને એ વાત અહીંયા આપણને આપી છે. આ સરસ મજાના કિલ્લાઓની આ દિવાલો તમે જોઈ રહ્યા હોય, મજબૂત કરી હોય, જે કરીને અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. આ દિવાલો માટી અને પથ્થરો અને ઈંટોમાંથી બને, માટી પથ્થર ઈંટમાંથી બનેલી છે. અહીંથી પીવાનું પાણી ગળાઈને શુદ્ધ થઈને આવ્યાની વ્યવસ્થા હતી, તે વ્યવસ્થા આજ દિન સુધી ક્યાંય જોવા મળેલી નથી. એટલે ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, પીવાનું શુદ્ધ પાણી જે છે એ ગળાઈને આવવાની વ્યવસ્થા એ અહીંયા આપણને મળી છે. એટલે આ શુદ્ધિકરણની વ્યવસ્થા પાણીની ખૂબ જ અદ્ભુત હતી, ખાલી ભૂત નહીં તે. અને હવે ગુજરાતના ઐતિહાસિક અને પ્રાચીન નગર તરીકે ધોળાવીરા જેને કહેવાય છે, વ્હાઈટ બ્રધર્સ એને આપણે લઈ રહ્યા છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો અને એનો ફોટો આખો તમને આપવામાં આવ્યો છે. ઓકે, સરસ. ચાલો હવે પાછું આપણે લઈ રહ્યા છીએ ત્યારે લોથલ આવે છે. હા, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આવેલું છે અને તે બે નદીઓ, આ નદીઓના નામ યાદ રાખજો, એક છે ભોગાવો નદી અને બીજી છે સાબરમતી નદી, એમ બે નદીઓની વચ્ચે, એમ એક બાજુએ આ ભોગાવો નદી, એક બાજુએ સાબરમતી અને વચ્ચે આ નગર આવેલું છે. એટલે ભોગાવો અને સાબરમતી નદીના વચ્ચેના ભાગની અંદર તે આવેલું જોવા મળે છે. બીજું, ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે અને માનવ વસાહતોના 3 થર મળે. થર એટલે અલગ અલગ પરિસ્થિતિવાળી માનવ વસાહતો મળી આવે છે 3 જગ્યાઓ ઉપરથી. અને આ નગરના પૂર્વ છેડે નીચાણવાળા વિસ્તારમાં ભરતીના સમયે વહાણને લાંગરવા માટે, લાંગરવા એટલે કે ત્યાં બાંધવા માટે થઈ, સ્ટોપ કરવાને, જો વહાણ મૂકી દીધું હોય, હવે પાણીની અંદર એમને મૂકી દો તો વળી પાછું એ મોજા સાથે જતું રહે, એટલા માટે અહીંયા લાંગરવું એટલે દોરીઓની મદદથી વહાણને વીંટાળી એક છેડા સાથે બાંધી અને આમ દૂર ત્યાં જમીન વિસ્તાર ઉપર બાંધી દેવું, જેના માટે કહેવાય છે આ માનવ વસાહતના થર. થર એટલે અલગ અલગ વિભાગ. નગરના પૂર્વ છેડે નીચાણ વેતા વિસ્તારમાં ભરતીના સમયે વહાણ લાંગરવા એટલે બાંધવા માટેની જે જગ્યા છે એને કહેવામાં આવે છે ધક્કો. ધ્યાન રાખજો, આ કોઈ મારે ધક્કો નથી, હા, ડોકિયા કહેવાય ધક્કો. અને લોથલની વિશેષતા, ત્યાં ઓબ્જેક્ટિવમાં પૂછાય લોથલની વિશેષતા, અને આ ધક્કો અને ત્યાં બરાબર છે ડોકિયાર્ડ જેને કહેવામાં આવે છે, બરાબર છે, જરાક મિસ્ટેક છે, ડોકિયાર્ડ અને ધક્કો, પછી વખારો. વખાર એટલે કે વસ્તુની જાળવણી કરવા માટે લાંબો સમય સુધી જેમાં ટકાવી રાખવાની હોય, સ્ટોરેજ કરવું કહેવાય, સંગ્રહ, એને વખાર કહેવાય, જેને આપણે આપણે ગુજરાતીમાં શું કહીએ, ગોડાઉન, ગોડાઉન કહીએ, બરાબર છે. યસ, આ લોકડાઉન નહીં, ગોડાઉન કે કોઠાર તેને કે વખારો. દુકાનો આયાત નિકાસ કરવા માટેના વસ્તુઓ દર્શાવે. લોથલ એ સમયનું ભવિષ્યનું, સોરી એ સમયનું પ્રાચીન બંદર હતું. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય કે લોથલ પ્રાચીન સમયનું બંદર હતું એમ કઈ રીતના કહી શકાય, તો એ તમારે સવાલના જવાબમાં આ જ લખવાનું છે, બીજું કશું લખવાનું નથી. ગુજરાત માટે તો એ ગૌરવની વસ્તુ છે
લોથલ ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતના ઇતિહાસનું પણ ગૌરવ બક્ષે છે. એટલે સમગ્ર ભારતના ઇતિહાસમાં પણ છે આ લોથલનો ઘણો પુરાણો ઇતિહાસ છે જે તમને દેખાય. ઓ માય ગોડ, પડ્યું પડ્યું, હા હા મારી માથે પડ્યું, બોલો, ભાગી જવું પડ્યું મારે તો. સરસ, ચાલો હવે અહીંયા ધ્યાન, મૌર્યકાલીન કલા છે એની અંદર સ્તૂપની વ્યાખ્યા છે તે તમારે યાદ રાખવાની છે. આ પરીક્ષામાં પૂછાય છે, ચોં ગયું આ, અને ગુજરાતમાં આવેલા સોરી ભારતમાં આવેલા મુખ્ય સ્તૂપો. સ્તૂપ એટલે કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને, ભગવાન બુદ્ધના મૃત્યુ પછી એના શરીરના હાડકાઓ છે, અસ્થિઓ છે, નખ છે, એના દેહાવશેષોને એક પાત્રની અંદર મૂકી એના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે એને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા મહારાજા અશોકના સમયના 5 સ્તૂપો જાણીતા. એક સાંચીનો સ્તૂપ, બીજો સારનાથનો સ્તૂપ, ત્રીજો બેતરનો સ્તૂપ, ચોથો નંદનગઢનો સ્તૂપ અને 5મો ગુજરાતમાં આવેલો દેવની મોરીનો સ્તૂપ. એ સિવાય ત્યાં ચેત્યોન વિહારો મઠો બનાવવામાં આવ્યા અને મહારાજા અશોકના સમયની અંદર બૌદ્ધ ધર્મનો જાહો જલાલી કહેવામાં આવતી, કારણ કે બૌદ્ધ ધર્મના એ અનુયાયી હતા એટલે બૌદ્ધ ધર્મને લગતી તમામ વસ્તુઓ બનાવતા, એનો વિકાસ થાય માટેનું કાર્ય કરતા હતા. અને સાથે સાથે એ લોકોને રહેવા માટેના ઉપાસના ગૃહો એને ચેત્યો કહેવાય અને સ્તૂપોની ભેટ આપેલી છે. આ છે સાંચીનો સ્તૂપ. ભારતની કઈ ચલણી નોટમાં આપેલો છે? યસ, 200ની 100ની નક્કી કરો. 200ની નોટ ઉપર સાંચીનો સ્તૂપ આપ્યો છે. યસ, તો આટલું લખવાનું, સાંચીનો સ્તૂપ મૌર્ય યુગમાં રચાયેલા. સાંચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશમાં છે અને આનો અસલ સ્તૂપ ઈંટોનો બનાવાયેલો છે. તે હાલના સ્તૂપ કરતાં અડધો છે અને બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. બરોબર ધ્યાન રાખજો, બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો. ઓહો, પડી ગયો. સ્તંભાલેખ આવ્યા છે, ખાસ ધ્યાન રાખજો. હા, સ્તંભલેખ, એક જ શિલ્પ, એક જ સ્તંભલેખો છે ને, એક જ શિલામાંથી તૈયાર કરવામાં આવ્યા હતા અને મહારાજા સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ કોતરાવેલા સ્તંભલેખો છે, શિલ્પલેખો છે, ઉત્તમ નમૂના છે, જે એક જ પથ્થરમાંથી કોતરી ઘસીને ચળકાટ આપતા હતા. અને આવા સ્તૂપો આ પૂછાય છે. હાલમાં કઈ જગ્યા તો અંબાલા છે, મેરઠ છે, અલ્હાબાદ છે, બિહારના લોરિયા પાસે નંદનગઢ છે, કાંચી, સાંચી, પટના અને બુદ્ધગયાના બોધિવૃક્ષ આટલી જગ્યાએ હતા. અને આ પૂછાય છે કે મહારાજા અશોકના સ્તંભલેખો કઈ ભાષામાં કોતરાયેલા છે? તો બ્રાહ્મી લિપિની અંદર આપણને આપે, ધર્માજ્ઞાઓ એટલે ધર્મને લગતી કેટલીક વાતો કે ધર્મને લગતી કેટલીક પરિસ્થિતિ, કોઈ શ્લોકો હોય, કોઈ લખાણ હોય છે તે. અને જે લિપિ છે એનું નામ છે બ્રાહ્મી લિપિ. તો બ્રાહ્મી લિપિની અંદર તે કોતરાયેલા જોવા મળે છે. તો આવા અશોકના સેપો જે આ લખાણ આપણને દેખાય પણ શું લખ્યું એ ખબર ન પડે, એટલે બ્રાહ્મી લિપિની અંદર કોતરાયેલા જોવા મળે છે. સારનાથનો સ્તંભ એ તમને એ બતાવો એટલે તમને ખ્યાલ આવશે. ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ટોચની ઉપર અટકીને પરસ્પર ઉભેલા 4 સિંહો દેખાય, 3 જ, કારણ કે એક બેક સાઈડ હોય છે માટે. અને સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશ, અને ભગવાન બુદ્ધ બેસીને લોકોને ઉપદેશ આપતા, ધર્મનું જ્ઞાન આપતા, એટલા માટે કીધું હોવાથી સિંહોની ચારેય બાજુએ 4 ધર્મચક્ર, આ નીચે આ તમે ધર્મચક્ર જોઈ રહ્યા હોય એ ધર્મચક્ર અંકિત કરતા છે. અને એ ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મ, એને ધર્મચક્ર શું કામ કહેવાય? તો બૌદ્ધ ધર્મની અંદર આ ચક્ર ધર્મનો વિજય થાય એ માટે બતાવતું હોવાના કારણોસર એને ધર્મચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હાથી, ઘોડા અને બળદની શિલ્પાકૃતિ છે. એટલે આવે ને આપણે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, એ અલગ છે અને આ જુદું છે. હાથી ઘોડા બળદની શિલ્પાકૃતિ છે, તેમજ પ્રજાસત્તાક ભારતમાં રાષ્ટ્રધ્વજની અંદર પણ આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. અને 4 સિંહોની આકૃતિને
ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ ધ્યાન રાખજો, ચાર સિંહોની આકૃતિ એ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે અને દુનિયાની અંદર સર્વોત્તમ શિલ્પકૃતિમાં ઉત્તમ નમૂના તરીકે આ ગણવામાં આવે છે. અને હવે આપ્યું છે શિલાલેખ. શિલા કહેતા કે પથ્થર, બરાબર છે. પથ્થરમાં જે કંઈ કોતરાયેલું છે તે મારા જે અશોકના સમયના શિલાલેખોમાં ધર્માજ્ઞાઓથી કોતરેલા શિલાલેખો અગત્યના છે. કાષ્ઠશિલ્પ, પાષાણ શિલ્પ વગેરેની કલાનો ઉત્તમ નમૂનાઓ છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજાની ઉપર આવા સુંદર તોરણો કોતરાવ્યા હોય છે જે ધર્મના આચરણ અંદર સ્તૂપની અંદર આવવા જવાનો જે બધો રસ્તો છે ને તોરણ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા તોરણો એ ધર્મની આચરણ ઉપર ભાર મૂકે. આવા શિલ્પો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી, ઝગડા, અહીંયા કોઈ ન ઝઘડા તેમ, ચેન્નઈ વગેરે સ્થળોએથી મળ્યા છે. અને ગુજરાત રાજ્યની અંદર, બરાબર છે, ધ્યાન રાખજો, ઓકે, ગુજરાતીમાં કંઈક લખો, રિવિઝન લેક્ચર ચાલે છે, ચાલતો હોય ત્યાં, ઇમેજ ઉપરથી આન્સર સિલેક્શન સીમાં પહોંચ્યા છે તો તેનું થોડી, ઓકે, હા 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 હા, સીની અંદર ઇમેજ એટલે અહીંયા ઇમેજ ઉપરથી પ્રશ્ન, હા એ વાત સાચી છે. એટલે તો હું ફોટોગ્રાફ તમને આમાં બતાવતો જાઉં કે ભાઈ ધર્મચક્રનો ફોટોગ્રાફ શું છે, સારનાથનો સમય તમે જુઓ, એના ઉપરથી પ્રશ્નો પૂછો કે આ તસવીર ક્યાંની છે, શું છે, એના ઉપર તમારે માર્ક, સોરી, શું કહેવાય, લખવાનું હોય છે. અને પથ્થરની વાડ બનાવી દરવાજો ઉપર મૂક્યા છે. અને ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત તરફ જતા આવા શિલાલેખો રસ્તામાં એટલે તળેટીમાં મળે છે. આ ઉપરાંત ગુજરાતમાં પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર જૈન મંદિરો છે. અમદાવાદમાં હઠીસિંહના જૈન દેરાસરો છે જે ઈસવીસન 1847માં મળ્યા હતા અને સંસ્કૃતને ગુજરાતી ભાષામાં કોતરાયેલા છે. જો મહારાજા અશોક કહે તો બ્રાહ્મી લિપિ, જ્યારે અન્ય કહે હઠીસિંહના દેરા તો એમાં બે આવશે, સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાની અંદર કોતરાયેલા જોવા મળે છે. હવે જે આપણને જોવા મળે છે ત્યાં આ જોઈ રહ્યા છો, આવા બધાય શિલાલેખો પથ્થર ઉપર લખાયેલા લેખો બધી જગ્યાએ મળે છે અને એ લેખોના દ્રશ્યો તમને આપ્યા છે. ના ના, હા હા, હનીસિંહ નહીં, હઠીસિંહના દેરા છે, ધ્યાન રાખજો. ઓહો, બાબલે તો બહુ વધારે લેટ આવ્યા, કશો વાંધો નહીં, આવી ગયા એટલે પહોંચાય, બરાબર છે. હા, SS ની બ્લુ પ્રિન્ટ આપણે મૂકી છે દીકરા, તો એ મૂકી દઈશ. હવે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી છે. ભારતની કૃષ્ણા નદી અને ગોદાવરી બંને દક્ષિણમાં, એમાં સાત વાહન વંશ, જેમ ચોલ વંશને, સોલંકી વંશને છે ને, એમ સાત વાહન વંશના રાજાઓ થઈ ગયા. એના સમયમાં બૌદ્ધ સ્તૂપો બંધાયા. એ સ્તૂપો અર્ધગોળાકાર, આ પહેલું, બીજું અંડાકાર, બીજું અને ત્રીજું ઘંટાકાર ટોચવાળા હતા. ત્યાં જો દ્રવિડ શૈલીમાં લખાયેલા સ્તૂપોનો આકાર કેવો, તો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર ટોચવાળા હતા. અને એમાં નાગાર્જુન કોંડાનો સ્તૂપ ને અમરાવતીનો સ્તૂપ છે એ દ્રવિડ શૈલીના શ્રેષ્ઠ નમૂના તરીકે સ્થાપત્ય કલાની અંદર વખણાય છે. એટલે આ ધ્યાન રાખો, ખૂબ મોટા નમૂના. અને ગુપ્તકાલીન સમયની વાત કરી છે તો ગુપ્તકાલીન સમયની અંદર બહુ બધા શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત બધું થયું. એમાં જબલપુરનું નીનામાં પાર્વતી મંદિર, ભૂમરાનું નાગોડાનું મંદિર, એરળમાં મધ્યપ્રદેશ આ નૃસિંહ મંદિર, જામનગરમાં ગોપ મંદિર, સ્તૂપો, મઠો, વિહારો, ધ્વજો, સ્તંભો ખબેરે બંધાવ્યા છે. અને સારનાથની બુદ્ધ પ્રતિમા કે જે મથુરાની વિષ્ણુની પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફાઓ, વિષ્ણુનું વરાહ સ્વરૂપની પ્રતિમા પણ આમાંથી મળે છે. એટલે તમને કહેવાય છે કે ગુપ્તકાલીન કલાને, કલાનો ગુપ્તયુગને સુવર્ણયુગ કહેવાય છે. આ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર બે ગુણના વિધાનની અંદર તમને પૂછવામાં આવે કે ગુપ્તકાલીન કલાને, ગુપ્તકાલીન કલાને સર્વોત્તમ નમૂનો તરીકે ઓળખાય છે, અથવા ગુપ્તકાલીન કલાને સર્વોત્તમ નમૂનાઓને, જે ગુપ્તકલાને સુવર્ણયુગનો કહેવાય છે, તો પણ આ લખવાનો છે. ગુજરાતની ગુફાઓ, એમાં પહેલું છે જૂનાગઢની ગુફા. આ મને દ્રષ્ટિએ ત્રણ ગુણમાં પણ પૂછી શકાય, હા અગત્યની,
અત્યારે કોઈ એકાદી ગુફા એક એક ગુણમાં બે ગુણમાં પૂછાય. એમાં એક બાબા પ્યારાની ગુફા છે, બીજું ઉપરકોટની ગુફા છે, અને ત્રીજું ખાપરા કોડિયાની ગુફા. ખાપરા કોડિયાની ગુફાનું બીજું નામ છે કુંડ ઉપરની ગુફા છે. અને આનું નામ બાબા પ્યારા કેમ? બાબા પારાનો મઠની પાસે આવેલી હોવાથી છે. તળ આરમાં પરસ્પર કાટખૂણે જોડાયેલી છે. પહેલી આરમાં ચાર, બીજીમાં સાત ને પચરા. પહેલી આરમાં ચાર, બીજીમાં સાત, પછી ત્રણ, પાંચ ગુફા મળી છે. ટોટલ 16 ગુફા. અને ઈસવીસનની શરૂઆતમાં ભાઈ આ બે મંજલાવાળી ઉપરકોટની, મંજલા એટલે માળવાળી છે, નીચે સોપાન શ્રેણી છે, નીચે દાદરસિંહ ઉપર ચડવા માટેની ગુફા છે. બીજી સદીના ઉત્તરાર્ધ એટલે એની પહેલાં અને ચોથી સદીના પૂર્વાર્ધની અંદર બની છે, એટલે બીજીથી ચોથી સદીની વચ્ચે બની હોય એવું કહી શકાય. અને ખાપરા કોડિયાની ગુફા એ પણ જૂનાગઢની ત્રણ ગુફાનો એક સમૂહ છે, એમાં જેની અંદરથી 20 સ્તંભો મળ્યા છે અને ધીમે ધીમે નુકસાન થયું છે. બીજી વાત એ કરીએ તો ઈસવીસનની ત્રીજી સદીની અંદર આ ગુફા છે, બરોબર છે. હા, તમારી પાસે કોઈ ટ્રીક હોય તો કહેજો. ટ્રીક તો કોઈ નથી, પણ તેમ છતાં હું ટ્રાય કરીશ કે તમને સરળતાથી યાદ રહી જાય એવું કંઈક કરી દઈશ, બરોબર છે. હા, જુઓ, જૂનાગઢની છુપી બૌદ્ધ ગુફાઓ, બાવા પ્યારાની, ખાપરા કોડિયાની, ઉપરકોટની ગુફાઓ છે તે છે. ખંભાલીડાની ગુફા અહીંયા ધ્યાન. રાજકોટથી 70 કિલોમીટર દૂર ખંભાલીડાની ગુફા આવેલી છે, અને તે પણ ત્રણ ગુફાઓ નોંધપાત્ર નોંધાઈ ગઈ છે. એમાં સ્તૂપયુક્ત ગુફા પ્રવેશના ઉભય બાજુ એટલે એક સાઈડમાં દિવાલ હે ઊભીને અડકીને આશ્રયે ઊભેલા બૌદ્ધિસ તત્વો અને કેટલાક બૌદ્ધ ધર્મની મોટી આકૃતિઓ બીજી કે ત્રીજી સદીની હોય એવું માનવામાં આવે છે. તળાજાની ગુફા છે. શેત્રુજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજા ડુંગરોમાં તળાજાની ગુફા છે, અને જેમાં તાલધ્વજગીરી તીર્થધામ તરીકે ઓળખાય છે. અને પથ્થરોને કોતરીને 30 ગુફાની રચના કરી છે. સ્થાપત્ય કલામાં વિશાળ ગણાય છે. અને એભલ મંડપ એટલે સભાખંડ, ત્યાં જતા એક મંડપ છે જે એભલ મંડપ, હા એભલ મંડપ, અંદર જતા બેસી શકાય તેવું મોટું ડેકોરેશન કર્યું છે. ચૈત્યગૃહ સુરક્ષિત છે. શિલ્પકલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનારૂપ બૌદ્ધ ધર્મના સ્થાપત્યની ગુફા ઈસવીસન છે એમની ત્રીજી સદીની હોય એવું માનવામાં આવે છે. અને હવે બરોબર ધ્યાન રાખજો, આ છે શાણા ગુફા, બરોબર છે, વાગી જાય એવું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં, એટલે નામ ઉના, લોકો બધા ઠંડા, બોલે ઉના નથી, વાકિયા તાલુકા. વાકિયા એટલે વાકાચૂકા કોઈ નહીં, સીધા શાણાના ડુંગરો છે. અને એ મધપુડાની જેમ સરસ મજાની 62 ગુફાઓ છે એની અંદર આવેલી છે શાણાની અંદર. ઓકે, એટલે શાણા ગુફામાં આવી સરસ મજાની 62 ગુફાઓ છે. નીચેથી જોતા મધપુડો જેમ હોય છે એવું આપણને લાગી રહ્યું છે. ઓપે ઢાંકની ગુફા છે. ઢાંક રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામે ઢંકગીરી પર્વતને એમાં ચોથી સદીના પૂર્વાર્ધમાં, ચોથી સદીની શરૂઆતની પહેલાના સમયની અંદર, એટલે પૂર્વાર્ધ શબ્દ વાપર્યો છે, અને એમાં આ તૈયાર થયેલી ગુફાઓ કે જેને ઢાંકની ગુફા કહેવાય, અને છેલ્લે ઝીંઝુરી જરની ગુફા છે. તો ઢાંકની પશ્ચિમે થોડેક આગા જાઓ એટલે 7-8 કિલોમીટર દૂર, બરોબર છે, એ આવેલું સિદ્ધસર તાલુકાના ઝીંઝુરી જરની ખીણમાં બૌદ્ધ ગુફાઓ જે ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેવું માનવામાં આવે છે. અને હવે ખાપરા કોડિયાની ગુફા. કચ્છની ખાપરા કોડિયાની ગુફા લખપત તાલુકાના જૂના પાડગઢ ગામ પાસે આ પહાડોની અંદર ગુફા આવેલી છે. અને બે ગુફા છે જે ઈસવીસન 1967ના સમયની અંદર, વ્યક્તિનું નામ છે કેકા શાસ્ત્રી, બરોબર, જૂના પાઠગઢ ગામે કેકા શાસ્ત્રી નામના વ્યક્તિએ આ શોધ કરેલી હતી. અને કડિયા ડુંગરની ગુફા ગુજરાતની અગત્યની ગુફામાંનો આનો નંબર સમાવેશ થાય છે. તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા, આ કહેવાય ઝઘડિયા પણ ત્યાં કોઈ ઝઘડો નથી કરતા, હા, ખાલી નામ ઝઘડિયા, એટલે ઝઘડિયા તાલુકાની અંદર ત્રણ ગુફા આવેલી છે. અને એ બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો બેનમૂન ગણાય છે. પથ્થરમાંથી કંડેલા 11 ફૂટની એક મોટો વિશાળ સ્તંભ છે, અને એની અંદર સ્તંભના શિરોભાગે એટલે ઉપર બાજુએ બે શરીર
અને એક મોઢું, શરીર બે અને મોણું એક થઈ જાય એવા સિંહની આકૃતિ છે, જેને આ ધ્યાન રાખજો. અને ચાર સિંહોની આકૃતિ એ ભારતની રાષ્ટ્રીય આકૃતિ છે, આ ભૂલ ન થાય. આ છે ને એ માત્ર ને માત્ર કડિયા ડુંગરના સ્તંભ ઉપરની વાત કરવામાં આવી છે. બાજુના પોસ્ટરની અંદર તમે જોઈ રહ્યા હોય તો એ આખું તમને વિગતવાર ચર્ચા આપી છે. હવે રથ મંદિરો આપણને આપ્યા છે. દક્ષિણ ભારતની અંદર કોઈ એક જ મોટા મોટા ખડકોને કાપીને કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો એ પલ્લવ વંશના રાજાઓના યુગની ઓળખ છે. એમાં કાંચીનું, કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુપલનું મંદિર કલાની દ્રષ્ટિ છે, જ્યાં રથ મંદિરો છે. હા, બરાબર છે, રથ જેવા આકાર હોવાથી. અને મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. અને એક જ ખડક એટલે એક મોટા પથ્થરને કૂતરીને આ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. આના રથના નામ પાંડવોના નામ પરથી રાખ્યા છે. એમાં સૌથી મોટું નામ ધર્મરાજનું છે, ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિરનું, અને સૌથી નાનું મંદિર છે એ દ્રૌપદીનું મંદિર છે. આમ તો મિત્રો છઠ્ઠા પાઠમાં આપણે આવશે, અત્યારે તો આમાંથી બે મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા છે, પાંચ મંદિરો જ હયાત છે, બરાબર. એટલે એ સરસ મજાના રથ મંદિરો છે. હવે મંદિર સ્થાપત્યની વાત કરીએ તો પ્રાચીન સમયના જે મંદિરો છે, ઊંચી પીઠિકા, પીઠિકા એટલે પ્લિન્થ, પ્લિન્થ એટલે ઓટલા ઉપર બનાવ્યા. બધા મંદિરો તમે જુઓ મોટા હોય, તમે નીચેથી સીડીઓ ચડીને આમ પગે લાગતા લાગતા ઉપર ચડતા હોય છે, બરાબર છે, એને પ્લિન્થ કહેવામાં આવે છે. યસ. અને શિખરબંધ એટલે ઉપર શિખરથી છવાયેલા, ટોચવાળા ક્યાંક તો સપાટ હોય છે. શિખરબંધ હોય તો આમ ઊંચી ઊંચી આમ ધજા ભરકતી હોય ને, કે હારે તારી દોળી ધજાયું પર કે દેખી મારું મન હરખે શામળિયા, આવું હોય છે. અને ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા આપણે, ગર્ભગૃહ એટલે શું, જ્યાં મંદિરમાં ભગવાનની મુખ્ય મૂર્તિ બિરાજમાન હોય છે એવી વસ્તુને ગર્ભગૃહ કહેવાય છે. અને જે અંધકારયુક્ત ઓરડો કહેવાય ને, ગુજરાતમાં તેને ગભારો તરીકે ઓળખાય છે. અને આ સ્થાપત્ય કલાના મંદિરમાં જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતમાં બીજાપુરનું લારખાનું મંદિર, નાલંદા સુલતાનગંજમાં ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ, મથુરામાં જૈન મંદિરના શિલ્પ છે, અને પલ્લવ વંશના, હા એ પણ કહી દે, હા 8:30 બાપુનો લેક્ચર છે ને, હું પૂરો જ કરું છું, મને ખબર છે તમારે નેટની તકલીફ છે. અને આવતીકાલે 1 વાગે આપણો લેક્ચર છે બપોરે, હા જોયું ને એ તો, ઓકે ઓકે, તો વાંધો નહીં. પલ્લવ વંશના રાજાનું મોટું યોગદાન ગણાય છે. અને પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો છે. આ પીળા કલરના અક્ષરે જે નીચે પડ્યું છે એને બરોબર ધ્યાન રાખજો. ચોલવંશની રાજધાની થંજાવુર અને બૃહદેશ્વરનું મંદિર પૂછાય. ચોલવંશના રાજા નામે રાજરાજ પ્રથમે આ મંદિર બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. એટલે આ 200 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને પ્રાચીન મંદિરોમાંથી ઊંચા મંદિરોમાં જેનો સમાવેશ થાય છે એવું આ મંદિર છે. અને આ બૃહદેશ્વરનું મંદિર તાંજોર જિલ્લાની અંદર ગોપુરમ સ્થાપત્ય છે, બરાબર છે. યસ, છઠ્ઠા પાઠમાં આવશે આ બધું. ગોપુરમ એ દક્ષિણ ભારતના મંદિરોનો પ્રવેશ દ્વાર છે. યસ. અને ભારતમાં પાંડ્ય વંશના શાસકોએ આ નિર્માણ કર્યું એણે જોયું, તમે સાઉથના મૂવીમાં આવું જોતા હશો. પાંડ્યવંશના રાજ્યો કે જો કે આપણે દુનિયામાં જાણીતા થવું હોય તો શું કરી શકાય, દુનિયામાં જાણીતા થવા માટે એણે કીધું કે મંદિરોના બદલે ગોપુરમની કલાત્મક મહિલા વધી ગયો છે. એટલે પ્રવેશની આગળની દિવાલ હોય છે કે જે ઊંચા માળ સાથે બનાવાયેલી હોય એને ગોપુરમ તરીકે ઓળખાય. ઉત્તર ભારતના મંદિરોને ગોપુરમ હોતા નથી, બરાબર છે. યસ, કાલે 2 કલાકનો લેક્ચર છે. યસ, હા 8:30 વાગે બાપુનો લેક્ચર છે, મને થોડું પૂરું તો કરવા દો. ચાલો, ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે અને રથ મંદિરનું એક સ્વરૂપ છે. તાંજોર જિલ્લાની અંદર 13 માળનું ગોપુરમ છે બૃહદેશ્વરનું. આ યાદ રાખજો, હું જ્યાં ગોળ ચકરડા કરું યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. અને ધાતુ જ પથ્થરની મૂર્તિની આગવી વિશેષતા ધરાવે. અને એમાંથી એક નટરાજ
કાશ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિનો ઉત્તમ નમૂનો છે. તત્કાલીન મૂર્તિ એટલે શું? જ્યાં તત્કાલીન મૂર્તિ એટલે એવી મૂર્તિ કે જે મૂર્તિને ધાતુઓની જ્યારે દુનિયાને ખબર નહોતી એ વખતે ધાતુ શિલ્પ બનાવ્યા હતા. જ્યારે દુનિયાને ક્યાંય ખબર નહોતી ત્યારે, એટલે તત્કાલીન કહેવાય છે. અને મદુરાઈમાં ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર, આ વારંવાર પૂછાય છે. આ મીનાક્ષી મંદિર છે, એના માટે ચાર ગોપુરમ છે. ધ્યાન રાખજો, મીનાક્ષી મંદિર ચાર ગોપુરમ તરીકે ઓળખાય છે, વિશિષ્ટ છે. અને ખજુરાહોના, પેલું કાન ખજૂરો નહીં, હા, એ જુદું. ખજુરાહોના સમયમાં બુંદેલખંડના ચંદેલ વંશના રાજાઓ, ચંદેલના બુંદેલ ન થઈ જાય, જોજો, બુંદેલખંડના ચંદેલ વંશના રાજાઓના સમયની અંદર રાજધાનીનું નગર અને નિર્માણ હતું. અને શિખરબંધ ભવ્ય મંદિર એ બીજા મંદિરોથી ઘણા બધા જુદા હતા. યસ, જૈન દેરાસરો પરીક્ષામાં યાદ રાખજો, ત્રણ ગુણમાં કે બે ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે. જૈન દેરાસરો, દેરાસરો એટલે જૈન ધર્મના મંદિરો. ભારતમાં વિવિધ સ્થળોએ જૈન દેરાસરો છે, એમાં રાજગૃહીમાં વૈભાર મંદિર, વિપુલાચલ મંદિર, રત્નાગીરી મંદિર. સર આ સમજાવો, વાક્ય શું કે, ઓકે, ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિરો આવેલા છે અને કઈ કઈ જગ્યાએ, તો વૈભાર, વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી. ઓકે, રેડી, ઓકે, ચંદેલ વાળું, ઓકે ઓકે, બેક સાઈડ, એક જ મિનિટ. ચંદેલખંડના આ ખજુરાહોનું મંદિર છે, મધ્યયુગમાં બન્યું, એમાં બુંદેલખંડ જગ્યા છે, એમાં ચંદેલ વંશના રાજપૂતોની રાજધાની હતી, ત્યાં શાસન કરતા હતા, એટલા માટે અહીંયા આપ્યું છે બુંદેલખંડના જગ્યા ઉપર ચંદેલ વંશના રાજાઓની રાજધાનીનું નગર અને ત્યાં ખજુરાહોનું મંદિર આવેલું છે. ઓકે, હવે જુઓ, એ અને અહીંયા સમેત શિખરજી મંદિર કે જે બિહારમાં છે એ પણ તીર્થધામ છે ને, એને મધુવન તરીકે ઓળખાય છે. આ ધ્યાન રાખજો, સમેત સિદ્ધસિંહ, સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન મધુવન તરીકે. અહીંયા આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થકરો એટલે જૈન ધર્મના ઋષિઓ છે નિર્માણ પામ્યા. અહીંયા અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીના સરસ મજાના મંદિરો છે અને અહીંયા જ ભગવાન મહાવીર પધારેલા અને કેટલાક મુનિઓને મોક્ષ આપ્યો હતો. અને ગુજરાતમાં જેમ દેરાસર પાલીતાણામાં ને પંચાસર મંદિર છે એ સંખેશ્વરમાં છે. રાજસ્થાનના માઉન્ટ આબુ, બરોબર ને, આજે તો વાતાવરણ એવું થઈ ગયું છે કે મકાનનું ધાબું પણ આપણને આબુ લાગે છે. પણ આ તો દેલવારાના દેરાસરો, રાણકપુરના જૈન દેરાસરો બાંધકામ કલા કોતરણી કારીગર ને શિલ્પકલાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી ને બેનમૂળ છે. દેશ વિદેશના લોકો ત્યાં જોવા આવે. અને માઉન્ટ આબુની અંદર આ જ્યારે પૂછાય, તમને એમ પૂછે આબુ ઉપરના દેરાસરો દેલવાર, તો આ લખવાનું, દેલવારાના દેરા કે જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવ્યા છે એને વિમલસ્વહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ લુણસ્વહીના નામથી આ દેવાલયો પ્રસિદ્ધ છે. અજોડ કારીગરી, આરસ પહાણનો બારીક મનોહર શિલ્પકૃતિ માટે માત્ર ભારતમાં જઈ, પણ આ જુઓ દુનિયાની અંદર જાણીતા થયેલા સરસ મજાની શિલ્પકૃતિવાળા છે. અને અહીંયા દેવાલયોમાં જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી યાદગાર મંદિરો, શિલ્પકૃતિઓ અને એ વસ્તુ આપણને આપ્યું છે, જગવિખ્યાત છે. અને મોઢેરાનું સૂર્ય મંદિર આપણે છેલ્લું પૂરું કરીએ છીએ, બરોબર છે, ધ્યાન રાખજો. ગુજરાતના મોઢેરા હાલ મહેસાણા ખાતે આવેલું સૂર્યનું મંદિર 1026માં બન્યું. સોલંકી યુગના સમયની અંદર રાજાનું નામ છે ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધ્યું. આ મંદિર પૂર્વ દિશામાં એ રીતે પ્રવેશદ્વાર રચ્યા કે સૂર્યનું પ્રથમ કિરણ, ધ્યાન રાખજો, ગર્ભગૃહના છેક અંદરની ભાગમાં રહેલી પ્રતિમાના મુંગટની મધ્યમાં પડે તો મણી ઉપર પડતા એ છે ને એને ચળકાટથી આખું ઝળહળી ઉડતું હતું વાતાવરણ કે જ્યારે દિવ્યતા પ્રગટતી હોય.
આ મંદિરની અંદર મુખ્ય મંદિર સિવાય બીજી 12 વિવિધ મૂર્તિઓ અંકિત થાય. આજે પણ આ મંદિર જોઈ શકાય. મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું. આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં પૂછાય કઈ શૈલીમાં નિર્માણ થયું, ઈરાની શૈલીમાં. અને મંદિરની બહાર જળકુંડની ચારે બાજુએ નોના નોના 108 જેટલા મંદિરો છે. અને ત્યાં ઉષા એટલે કે વહેલી સવાર, સંધ્યા એટલે સમી, સાંજના કાળે પ્રગટતિ દીપમાલાને લીધે નયન રમ્ય દ્રશ્ય ઊભું થાય છે. એટલે આ છે ગર્ભગૃહની અંદર પ્રકાશ પડે ને આખી મૂર્તિ છે તે ઝળહળી ઉડતી હોય છે તે. ઓકે, સો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણો ટાઈમ શેડ્યુલ પણ પૂરો થઈ ગયો છે. અને સાથે સાથે હા, કોકને તો સર આજે લેક્ચર નથી ભરો, હા કોકને નેટ બચાવવું છે, કોકને જીગા બાપુના લેક્ચર માટે નેટ રાખવું છે, કંઈક કેટલાય પ્રશ્નો સાથે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. કાલે 1 વાગ્યાના સમયમાં, બરાબર છે, 1 વાગ્યાના સમયની અંદર આપણે બપોરે મળવાના છે અને 2 કલાક જેવો આપણે લેક્ચર લેવાના છે. ઓકે, યસ, તો કંઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. જય હિન્દ, જય ભારત. આવજો.